हेलो, गुड मॉर्निंग। आज आपने धोरण चार में विषय अंग्रेजी यूनिट त्रण माय फेमिली विषे अभ्यास करीशू। ज्यांथी अपने बाकी हतु त्यांथी अपने स्टार्ट करीशू, जेमा छे एक्टिविटी नंबर चार। नीचे शब्द जोड़ी आपेली ते मोटे थी बोलो, आपेली खाली जगह में योग्य मूलाक्षर लखो। હવે તમને સામે એક બોક્સમાં તમારે નામ આપેલા છે અને બીજી બોક્સમાં એક મિસિંગ લેટર છે, ત્યાં તમારે ખાલી જગ્યામાં મિસિંગ લેટર લખવાનો છે, બરાબર। હવે તમને આપેલું છે એફ એ ટી એચ આર ફાધર, એમ ઓ ટી એચ આર મધર। મ ફાધર એટલે શું થાય? પપ્પા, અને એ આ પિતાજી। મધર એટલે મમ્મી યા માતાજી। પછી છે એચ યુ એસ બી એન ડી, હસબન્ડ એટલે પતિ। ડબલ્યુ આઈ એફ ઈ વાઇફ એટલે પત્ની। એસ ઓ એન સન એટલે પુત્ર। ડી એ યુ જી એચ ટી આર ડોટર એટલે પુત્રી। બી આર ઓ ટી એચ આર બ્રધર એટલે ભાઈ। એસ આઈ એસ ટી આર સિસ્ટર એટલે બહેન। યુ એન સી એલ ઈ અંકલ એટલે કાકા, માસા, ફુવા। એ યુ એન ટી આંટ એટલે કાકી, માસી, ફોઈ। જી આર એ એન ડી એફ એ ટી એચ આર ગ્રાન્ડ ફાધર એટલે દાદા। જી આર એ એન ડી એમ ઓ ટી એચ આર ગ્રાન્ડ મધર એટલે દાદી। બી ઓ વાય બોય એટલે છોકરો। જી આઈ આર એલ ગર્લ એટલે છોકરી। એન ઈ પી એચ ઈ ડબલ્યુ નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો યા ભાણો। એન આઈ સી ઈ નીસ એટલે ભત્રીજી યા ભાણી। હવે તમને આ સામે આપેલા છે એમાં તમને જે અક્ષર ખૂટતો હોય એ તમારે લખવાનો છે। જો એમ ખાલી જગ્યા ટી એચ આર તો શું ખૂટે છે? ઓ, તો ત્યાં તમે શું લખશો? ઓ। હવે છે ખાલી જગ્યા એ ટી એચ આર તો અહીંયા શું ખૂટે? એફ, તો તે અક્ષર તમારે લખવાનો છે। ડબલ્યુ આઈ અહીંયા ખૂટે એફ, તો ત્યાં એફ લખશો। હસબન્ડમાં બી ખૂટે છે તો તમારે ત્યાં શું લખવાનું છે? બી। ડી એ યુ જી એચ ટી આર, તો તમારે ખાલી જગ્યામાં શું લખવાનું છે? ટી। સનમાં ઓ લખવાનું છે, એસ ઓ એન સન। સિસ્ટરમાં એસ આઈ એસ ટી, તો શું લખવાનું ખાલી જગ્યામાં? એસ ટી। પછી છે બ્રધરનું સ્પેલિંગ છે, ત્યાં પહેલી લાઇનિંગમાં લખશો બી આર ઓ ટી, તો પહેલી લાઇનમાં બી, ત્રીજી લાઇન ખાલી જગ્યામાં ઓ, અને પછી લખશું ટી, બ્રધર। એ યુ એન ટી, તો ત્યાં શું લખીશું ખાલી જગ્યામાં? ટી। અંકલમાં મિસિંગમાં યુ એન સી એલ, તો ક્યાં લખીશું? સી એલ લખીશું આપણે। પછી છે ગ્રાન્ડ મધર, તો શું લખીશું ખાલી જગ્યામાં? ઓ ટી એ। પછી ગ્રાન્ડ ફાધર, તો ફાધરમાં શું ખૂટે છે? એફ, તો ખાલી જગ્યામાં લખીશું એફ। જી આઈ આર એલ, તો ખાલી જગ્યામાં એલ લખીશું। બી ઓ વાય, તો બંને ખાલી જગ્યામાં શું લખીશું? બી અને ઓ। પછી છે નીસ, એન આઈ ઈ, ત્યાં લખીશું સી ખાલી જગ્યામાં, અને એન ઈ ખાલી જગ્યામાં લખીશું પી, એચ યુ નેફ્યુ, બરાબર। હવે છે એક્ટિવિટી નંબર ફાઇવ, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખવાના છે। તમારે મારી સાથે પણ તમે બોલજો। અ ગ્લાસ, ગ્લાસ એટલે આપણે જે પાણી પીએ એને ગ્લાસ કહેવાય, બરાબર। અ સિસ્ટર, સિસ્ટર એટલે બહન। ધ સન, સન એટલે સૂર્ય। અ ડસ્ટર, ડસ્ટર એટલે આપણે બોર્ડ સાફ કરીએ ને તેને ડસ્ટર કહેવામાં આવે છે। અ બિસ્કુટ, બિસ્કુટ એટલે આપણે જે બિસ્કિટ ખાતા હોય એ બિસ્કિટ। તો આ શબ્દ બધા શાના પરથી હતા? એસ પરથી, બરાબર। હવે તમારે એસ કયા કયા છે ત્યાં તમારે શોધવાના છે, બરાબર। હવે તો તમને ખબર પડી ગઈ હશે એસ કેવી રીતે શોધવાનું મેં શીખવાડે ને। જો ગ્લાસમાં છે બે એસ છે, સિસ્ટરમાં પણ બે એસ છે, સનમાં પણ એસ છે, ડસ્ટરમાં પણ એસ છે, જ્યાં તમારે અંડરલાઇનિંગ કરી દેવાની। બિસ્કિટમાં પણ એસ છે। નેક્સ્ટ છે એફ, એફ પરથી જે બને છે તે અ ફ્રોક, ફ્રોક એટલે જે છોકરી ફ્રોક પહેરે તે।
અ ફ્રોગ, ફ્રોગ એટલે દેડકો. અ ફિશ, ફિશ એટલે માછલી. અ ફિંગર, ફિંગર એટલે આપણી જે હાથની આંગળીઓ છે તે. અ ફેન, ફેન એટલે પંખો. તો આમાં પણ તમારે એપ ક્યાં ક્યાં છે તે તમે તેના નીચે અંડરલાઇનિંગ કરજો. એપ ફ્રોગમાં એપ છે, ફ્રોગમાં પણ પહેલો એપ છે, ફિશમાં પણ પહેલો છે, ફિંગરમાં પણ પહેલો છે એપ, અને ફેનમાં પણ પહેલો એપ છે જે એપ પરના મૂળાક્ષરો છે. નેક્સ્ટ છે એક્ટિવિટી નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. બી પ્રશ્ન પૂછશે તો એ ઉત્તર આપશે. હવે આ એક્ટિવિટી છે તે તમારે કેવી રીતે કરવાની છે, પ્રશ્ન પૂછવાના છે અને તમારે જવાબો લખવાના છે. તમારે પોતાના ઇન્ટ્રોડક્શન આપવાનું છે, પરિચય આપવાનો છે. હું એ પ્રશ્ન પૂછે છે તો બી આન્સર, તો હું પ્રશ્ન પૂછીશ તો જવાબ તમારે તમારો લખવાનો, હું બોલું એ જવાબ તમારે લખવાનો નહીં. કારણ કે બધાના પિતા અલગ અલગ નામ હોય છે, એક હોતું નથી. હુ ઇઝ યોર ફાધર, તમારા હુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર એટલે તમારા, ફાધર તો તમારા ફાધર કોણ છે. તો તમારે શું લખવાનું, તમારા પપ્પાનું નામ લખવાનું જ્યાં ખાલી જગ્યા આપેલી છે. તો જેના પપ્પાનું નામ હોય રમણલાલ, મહેશભાઈ, એ ટુ ઝેડ જે નામ હોય એ તમારે લખવાનું. તો રમણભાઈ ઇઝ માય ફાધર, તો તમારા પિતાનું જે નામ હોય તે તમે લખજો, બરાબર. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ હી, તો તે શું કરે છે, બરાબર. તો તે શું કરે છે, તો હી ઇઝ અ ટીચર. કોઈ બિઝનેસમેન હોય, કોઈ જોબ કરતા હોય તો તે તમારે વ્યવસાય લખવાનો, હું લખું છું અ ટીચર. થર્ડ નંબર હાઉ ઓલ્ડ હી ઇઝ, તો તેમની ઉંમર કેટલી છે એ તમારે લખવાની છે. તો હી ઇઝ અ 35 યર્સ ઓલ્ડ, તમારે તમારી પિતાજીની જે ઉંમર હોય તે તમારે લખવાની. તો તેની ઉંમર 35 વર્ષની છે, બરાબર. ફોર્થ નંબર હુ ઇઝ યોર મધર, તો હુ એટલે કોણ, ઇઝ એટલે છે, યોર એટલે તમારી, મધર એટલે માતા. તો તમારી માતાનું નામ શું, કોણ છે તમારી માતા, બરાબર. તો જવાબમાં લખવાનું છે તમારી માતાનું નામ. તો તમારી માતાનું જે નામ હોય તે તમે લખજો. તો હું લખીશ જ્યોતિબેન ઇઝ માય મધર, તો જ્યોતિબેન મારી મમ્મીનું નામ છે, બરાબર. 5 વોટ ઇઝ સી, તેણી શું કરે છે, તો સી ઇઝ અ હોમ મેકર. તો શું કરે છે, ગૃહિણી છે, તેણી ગૃહિણી છે, ઘરનું કામ કરે છે. પછી શું પ્રશ્ન પૂછે, હાઉ ઓલ્ડ સી, તો મમ્મીની ઉંમર લખવાની છે. તો તમારી મમ્મીની ઉંમર કેટલી છે તે તમે લખશો. તો સી ઇઝ 30 યર્સ ઓલ્ડ, તમારી મમ્મીની જે ઉંમર હોય તે તમે લખશો. તો તેણીની ઉંમર 30 વર્ષની છે. 7 હાઉ મેની બ્રધર હેવ યુ, એ શું કીધું છે, હાઉ એટલે કેટલા, મેની હાઉ મેની એટલે કેટલા, બ્રધર એટલે ભાઈ, યુ એટલે તમારે, હેવ એટલે પાસે. તો આઈ હેવ 1 બ્રધર, તમારે જેટલા ભાઈ હોય તે તમારે લખવા છો. મારે 1 ભાઈ છે, બરાબર. હાઉ મેની સિસ્ટર હેવ યુ, તો તમે શું લખશો, આઈ હેવ એ 1 સિસ્ટર. ત્યાં પણ તમે તમારી 2 બહેનો હોય તો તમે 2 લખજો, 1 હોય તો 1 લખજો, બરાબર. વોટ આર ધેર નેમ્સ, તો તમારે એના નામ લખવાના છે. તો ધેર નેમ ઇઝ આર રોહન એન્ડ સિમી, શું લખશો, તમારા ભાઈ બહેનનું જે નામ હોય તે તમારે અહીંયા લખવાનું છે. અને આ એક્ટિવિટી 6 તમારે તમારી ઇંગ્લિશની નોટમાં તમારે લખવાનું છે, બરાબર. એક્ટિવિટી નંબર 7 તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. હવે ડી પરનું મૂળાક્ષર છે જે વાક્ય બોલવાના છે, બરાબર, અને તમારે ડી ઓળખવાનું છે. ડી એ બોર્ડ, બોર્ડ બી ઓ એ આર ડી, બોર્ડ એટલે તમારે બ્લેક બોર્ડ આવે, ગ્રીન બોર્ડ આવે, એવા અલગ અલગ બોર્ડ આવતા હોય
तो ये बॉड नो उच्चार करेलो छे। अ डॉटर, डॉटर में डी जो पहेलो, ए डॉटर में डी पहेलो छे बराबर, अने बॉड में छेलो डी छे, तो डॉटर एटले दीकरी। अ डंकी, डंकी एटले गधेड़ो। अ डोर, डोर एटले दरवाजो। अ विंडो, विंडो एटले बारी। तो आ बधा मूळाक्षर में तमे जुओ કે તમારે ડી ક્યાં ક્યાં જોવા મળે છે, જો બોર્ડમાં છેલ્લો ડી છે, ડોટરમાં પહેલો છે, ડંકીમાં છે પહેલો, ડોરમાં પહેલો છે અને વિન્ડોમાં જુઓ વી ડબલ્યુ આઈ એન ડી, તો ત્યાં તમારે ડી છે બરાબર। પછી છે જી, જીના મૂળાક્ષરો તમે વર્ડ્સ સેન્ટેન્સ કયા છે તે વાક્ય બોલો। ચલો, અ ગ્લાસ, ગ્લાસ એટલે પાણીનો ગ્લાસ બરાબર, તેમાં જી કેવો છે, પહેલો છે ને જી। પછી અ ગર્લ, તો ગર્લ એટલે છોકરી, તો જુઓ તમને જી આપેલો છે। અ ગુવા, ગુવા એક ફ્રૂટનું નામ છે, ફળ છે બરાબર। અન એન ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી। અ ટાઈગર, ટાઈગર એટલે વાઘ, તો તમારે આમાં પણ જી જી ઓળખીને તમારે ત્યાં અંડરલાઇનિંગ કરવાની છે બરાબર। હવે તમારું આજનું હોમવર્ક છે એક્ટિવિટી નંબર 6 અને એક્ટિવિટી નંબર 5, 6 અને 7 તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે। થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, વન્ડરફુલ ડે, બાય બાય, હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।